નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. જેમ આપણે આગળ લેક્ચરમાં વાત કરી એમ કે ભાઈ આપણે સૂત્રેક અસમતાઓ નામના ચેપ્ટરથી ગણિતની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આ ચેપ્ટર માટે આપણે સૌથી પહેલા થોડું ઘણું ગણ વિશે બેઝિક યાદ રાખવું પડશે, અથવા તો તમને જે યાદ છે એને એકવાર પાછું રિપીટ કરવું પડશે. તમને ખબર છે ગણ ચાર પ્રકારના હોય, એન ઝેડ ક્યુ અને આર. તમે આઠમા નવમા ધોરણથી આ વસ્તુ શીખી ગયા છો કે ભાઈ મુખ્ય ચાર ગણ જેને સંખ્યા ગણ કહેવાય, આ ચાર સંખ્યા ગણો એન ઝેડ ક્યુ અને આર છે. તો પહેલા આપણે આ ચાર સંખ્યા ગણોથી શરૂઆત કરી. તો યાદ રાખો, શરૂઆત યાદ રાખી અથવા તો યાદ રાખવા જેવું ચાર પ્રકારના સંખ્યા ગણો છે. હું ટૂંકમાં લખીશ, મોટા ભાગ તમે જાણો છો સંખ્યા ગણોમાં ચાર પ્રકારના સંખ્યા ગણો છે. એન, આ એન છે ને એ પ્રાકૃતિક સંખ્યા ગણો છે. અને પ્રાકૃતિક સંખ્યા ગણમાં તમને ખબર છે એક બે ત્રણ ચાર થી લઈ અનંત સંખ્યાઓ આવે, એટલે કે આ ગણને છગડીયા કૌંસમાં દર્શાવતા એક બે ત્રણ ચાર થી લઈ અનંત સંખ્યાઓ. આ પહેલો સંખ્યા ગણ એન. ત્યાર પછીનો સંખ્યા ગણ છે ઝેડ. આના વિશે પણ તમે જાણો છો, આને આપણે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કહીએ છીએ, એટલે કે પૂર્ણાંક સંખ્યા ગણ તરીકે એને આપણે ઓળખીએ છીએ. પૂર્ણાંક સંખ્યા ગણ નામ પરથી ખબર પડી જાય કે દરેક પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય. દરેક પૂર્ણાંક સંખ્યાઓ એટલે જીરો, એક, બે, ત્રણ થી લઈને એ જ રીતે માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ થી લઈને અનંત. આ રીતે આપણને બે પ્રકારના સંખ્યા ગણો મળે, એન અને ઝેડ. એન એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ, ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા ગણ. આ બે ખાસ યાદ રાખો. ગણ તમને ખબર છે કે પૂર્ણાંક સંખ્યા ગણમાં જીરો નો સમાવેશ થાય, બધી ધન સંખ્યાનો સમાવેશ થાય, બધી ઋણ પૂર્ણાંકોનો સમાવેશ. આ બે ગણ આવું તમે આઠમા નવમાં ભણી ગયા છો, હું રિપીટ કરાવી દઉં. ત્યાર પછી તમે એક મહત્વનો ગણ ગણ્યા હતા, હોલ નંબર્સ, ડબલ્યુ, જેને તમે ડબલ્યુ કહેતા. આ હોલ નંબર્સ નું ગણ એક એન જેવો જ છે, પણ એમાં એક ઝીરો ઉમેરી દેવું પડે, તમે જાણતા હશો. એટલે કે આ ગણને આપણે લખીએ ઝીરો, એક, બે, ત્રણ, ચાર, બરાબર છે, જેને તમે ડબલ્યુ, સેટ ઓફ હોલ નંબર એ રીતે ઓળખો છો. તો ડબલ્યુ, ઝેડ અને એન આ ત્રણ ખૂબ મહત્વના ગણ છે. ત્યાર પછી તમે જે ગણ ભણી ગયા છે તે છે ક્યુ. અને આ ક્યુ ને આપણે સમમેય સંખ્યા ગણ તરીકે ઓળખીએ છીએ, સમમેય સંખ્યાઓ. તો આ સમમેય સંખ્યા ગણ પણ ખૂબ જ અગત્યનો છે. આ સંખ્યા ગણમાં તમારે એવું યાદ રાખવાનું, દરેક પ્રકારની સમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. દરેક પ્રકારની સમય સંખ્યાઓને આપણે આ પ્રકારની સમય સંખ્યાઓ કહીએ છીએ. P / Q તમે જાણતા છો, જ્યાં Q not equal to 0 છે. તો Q not equal to 0 પ્રકારનો ગણ જે છે એ સમય સંખ્યાનો ગણ છે. અને આ P અને Q બંને બિલોંગ્સ ટુ Z. એટલે તમે એવું કહી શકો ને કોઈ પણ બે સંખ્યાને ભાગાકારમાં લખવામાં આવે તો એને સમય સંખ્યા કહે. આ તમે જાણો છો. અને તમે ઘણી બધી સમય અસમય સંખ્યાઓ દસમામાં ગણી ગયા એટલે મારે કંઈ ખાસ સમજાવવાની જરૂર નથી. ત્યાર પછીનો ગણ આ એ વાસ્તવિક સંખ્યા ગણ. વાસ્તવિક સંખ્યા ગણ એટલે એમાં પૂર્ણાંકવાળી સંખ્યા આવે, અપૂર્ણાંક આવે, પૂર્ણાંક આવે, વર્ગમૂળવાળી સંખ્યા આવે, વર્ગમૂળ સિવાયની સંખ્યા આવે, કોઈ પણ પ્રકારની ઘાત વાળા મૂલ્યો પણ એની અંદર દર્શાવી શકે. તો આ વાસ્તવિક સંખ્યા ગણ એ સમય સંખ્યા ગણ અને અસમય સંખ્યા ગણ બંનેનો યોગ ગણ છે એવું કહી શકાય. તો વાસ્તવિક સંખ્યા ગણમાં બધી સંખ્યાઓનો સમાવેશ થાય. તો આ રીતે ચાર પ્રકારના સંખ્યા ગણો એન, ઝેડ, ક્યુ અને આર, આ બધા વચ્ચેનો એક સંબંધ ખાસ આપણે યાદ રાખશું. આ સંબંધ છે એન સબ્સ
OH ફરીથી સમજો n ના જેટલા સભ્યો છે ને એ બધા જ સભ્યો z માં તમને દેખાશે જો બરાબર 1 2 3 4 5 6 7 8 9 અને અહીંયા પણ દેખાય છે z ના બધા સભ્યો તમને w માં દેખાશે સોરી z ના બધા સભ્યો તમને q માં દેખાશે એટલે આપણે આ બોલીએ ને n સબસેટ z z સબસેટ q કારણ કે q એટલે સમય સંખ્યા તમે ભણી ચૂક્યા હશો કે દરેક પૂર્ણાંક સંખ્યા સમય છે खबर છે ને ધારો પૂર્ણાંક સંખ્યા 4 લખી તો 4 ને 8 ના છેદમાં 2 લખી એટલે કે 4 એ સમય સંખ્યા પણ છે q માં એટલે યાદ રાખો 4 એ q માં છે આમ તો આ બધી બાબતો તમે 9 માં 10 માં ધોરણમાં ભણી ચૂક્યા છો પણ આપણે એને સમજવા માટે ફરીથી એકવાર જોઈએ તો આ રીતે સંખ્યા ગણવા આપણે કોઈ પણ કિંમતોને દર્શાવી શકીએ ટૂંકમાં સંખ્યા દર્શાવી દરેક સંખ્યા એ આના સભ્ય થઈ ગયા સભ્ય એટલે બિલોંગ્સ ટુ તમને ખબર છે દરેક સંખ્યા આ ગણ પૈકી કોઈક ને કોઈક માં હશે હવે આપણે આગળ વધીએ આપણે આગળ જે ચર્ચા કરવી છે ને સૌથી મહત્વની છે આ બધા ગુણનું નિરૂપણ કરવાનું છે તો યાદ રાખો n અને z એને તો આ રીતે યાદીની રીતે જ લખે પણ ગણ આ રીતે દર્શાવવા માટે કોઈ આવી રીત નથી જો તો ગણ આ સંખ્યા રેખા એ વાસ્તવિક સંખ્યા ગણ r નું નિરૂપણ છે તો આપણે જોઈએ દરેક ગણ નું નિરૂપણ તો ગણ ના નિરૂપણ સૌથી પહેલા n અને z ની વાત કરીએ n એટલે પ્રાથમિક સંખ્યા ગણ છે z એટલે પૂર્ણાંક સંખ્યા ગણ છે n અને z ને આપણે ગણ સ્વરૂપે જ લખશું એટલે કે આ રીતે ગણમાં દર્શાવશું તો આપણે શરૂઆત ક્યાંથી કરીએ સૌથી પહેલું પ્રાકૃતિક સંખ્યા ગણ n અને z ને હંમેશા ગુણ સ્વરૂપે યાદી રીતે દર્શાવો ગણ સ્વરૂપે યાદી રીતે જ લખો જે આપણે અહીંયા દર્શાવેલ છે પરંતુ ગુણ આ રીતે જુઓ કે યાદી રીતે લખ્યો નથી કારણ કે એને દર્શાવવા માટેની રીત જ અલગ છે બીજું જ્યારે ગુણ આ વાસ્તવિક સંખ્યા ગણ હોવાથી ગુણ આની સંખ્યા રેખા પર સંખ્યા રેખા પર દર્શાવતા અંતરાલ સ્વરૂપે લખી તો આપણે અંતરાલ શીખવા પડશે અંતરાલ એટલે અંગ્રેજીમાં અંતરાલ નો અર્થ ઇન્ટરવલ એવો થાય છે તો આપણે અહીં ઇન્ટરવલ પાડતા શીખવાનું છે અહીંયા ઇન્ટરવલ એ કોઈ ફિલ્મના સંદર્ભમાં નથી ખાસ યાદ રાખજો તો હવે આપણે આ અંતરાલની માહિતી મેળવી અંતરાલ શું છે આપણે જોઈએ ચાલો મિત્રો સૌથી પહેલા તો આપણે એક સંખ્યા રેખા વિચારીએ અંતરાલ શીખવા માટે અંતરાલ ને અંગ્રેજીમાં ઇન્ટરવલ એવું કહેવાય તો આ ઇન્ટરવલ સમજી અંતરાલ સમજવા માટે વાસ્તવિક સંખ્યાઓને દર્શાવવા માટે હું એક સંખ્યા રેખા ધ્યાનમાં લઉં બરાબર ધ્યાનથી સમજો સંખ્યા રેખા પરથી જ તમે અંતરાલ સમજી શકશો આવી એક સંખ્યા રેખા વિચારી હવે તમને સંખ્યા રેખા વિશે જ્ઞાન છે 10મા ધોરણમાં તો તમે સંખ્યા રેખાનો ઉપયોગ પણ શીખી ગયા છો આલેખ દોરવા માટે અને સંખ્યા રેખા તો બહુ શરૂઆતમાં 5મા છઠ્ઠા ધોરણથી તમે ભણો છો એટલે તમને ખ્યાલ છે સંખ્યા રેખામાં અહીંયા આપણે 0 ધ્યાનમાં લઈએ ત્યાર પછી અહીંયા ક્યાં 1 2 3 4 અને અને આ બાજુ પણ માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 4 અને અનંત ગણિતમાં અનંત એટલે આપણને ખબર નથી આ બાજુનો છેડો ક્યાં સુધી હોય એટલે કે આપણે એને માઇનસ અનંત એમ વિચારીએ એટલે માઇનસ 50 કરોડ માઇનસ 50 અબજ
આવી સંખ્યાઓ આ ડાબી બાજુના છેડામાં અનંત બાજુએ જોવા મળતી હશે એવી રીતે અહીંયા જમણી બાજુમાં પણ અનંત સંખ્યાઓ જોવા મળતી હશે હવે ઘણીવાર વિદ્યાર્થીઓ જે ભૂલ કરે છે ને એ સંખ્યાઓ બરાબર ધ્યાન આપજો હંમેશા વિદ્યાર્થીઓ એવું સમજે છે 0 પછી 1 આવે એવું નથી વાસ્તવિક સંખ્યા પરની જ્યારે વાત કરતા હો ત્યારે આ સંખ્યા એકનો અર્થ એ બોલાય કે 0 પછીની સંખ્યા 0.1 છે સાચું ને બિલકુલ ખોટું 0 પછી 0.1 પણ ન આવે મિત્રો 0.01 આવે તમે કહેશો સર 0.01 કરતાંય નાની સંખ્યા અસ્તિત્વમાં છે સાચી વાત છે 0.001 એના કરતાંય નાની સંખ્યા અસ્તિત્વમાં કેવાનો તાત્પર્ય એ કે 0 પછી કઈ સંખ્યા આવે આપણને ખબર નથી કઈ વાસ્તવિક સંખ્યા 0 પછી છે કે આપણે જાણતા નથી ખરેખર 0 પછીની નેક્સ્ટ પૂર્ણાંક સંખ્યા 1 છે અને એટલે જેને કયો પણ કહીએ છીએ આપણે પૂર્ણાંક સંખ્યા એટલે 0 પછીની પૂર્ણાંક સંખ્યા કોઈ પૂછે ને તો એ 0 પછીની કોઈ વાસ્તવિક સંખ્યા પૂછે તો શું કહેવાનું વી ડોન્ટ નો આપણે જાણતા નથી તો આ બધી સંખ્યાઓ એવી છે જે આપણે જાણતા નથી એવા પ્રકારની છે તો આ બધી સંખ્યાઓને દર્શાવવા માટે આપણે અંતરાલ સમજવાનું છે તો અહીંયા જે અનંત છે ને હું પ્લસ ઇન્ફિનિટી કહી દઈશ અહીંયા જે અનંત છે ને હું માઇનસ ઇન્ફિનિટી કહી દઈશ આ બધે બાબતો ખાસ ધ્યાન રાખજો પ્લસ ઇન્ફિનિટી વચ્ચે માઇનસ ઇન્ફિનિટી તો આખી સંખ્યા રેખા એ આપણો વાસ્તવિક સંખ્યા પણ આ છે હવે અંતરાલ સમજીએ પહેલા અંતરાલના પ્રકારો સમજવાનું અંતરાલ એ શું છે ભાઈ અંતરાલ એ ગણ r નું નિરૂપણ છે એટલે કે ગણ r ને દર્શાવવાની રીત છે ગણ r ને આપણે અંતરાલમાં દર્શાવીએ છીએ ચાલો હવે આપણે સૌથી પહેલા અંતરાલો સમજવા માટે કોઈ બે સંખ્યાઓ પસંદ કરીએ ધારો હું આ બાજુથી -3 પસંદ કરું છું અને આ બાજુથી 2 પસંદ કરું છું બરાબર ધ્યાન આપજો -3 અને 2 ની અહીંયા પસંદ અંતરાલ સમજવાનું તો હવે આ અંતરાલ સમજી તમારે એ જાણવું છે એવી સંખ્યાઓ લેવી છે -3 થી 2 ની વચ્ચે છે હવે તમે એવું લખશો -3 થી 2 ની જો કે વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે એટલે ચાલો -3 થી 2 ની વચ્ચેની સંખ્યા લખો તો -3 -2 -1 0 1 અને 2 આ જવાબ ખોટો છે સાવ ખોટો છે -3 અને 2 વચ્ચે આટલી વાસ્તવિક સંખ્યાઓ આવતી જ નથી હકીકતે -3 અને 2 વચ્ચે અનંત વાસ્તવિક સંખ્યાઓ રહેલી છે હમણાં જ આપણે વાત કરી કે 0 અને 1 વચ્ચે અનંત છે તો તમે વિચારો -3 અને -2 વચ્ચે અનંત વાસ્તવિક સંખ્યાઓ છે -2 અને -1 વચ્ચે ફરી પાછી અનંત વાસ્તવિક સંખ્યાઓ છે વળી પાછી અનંત વાસ્તવિક સંખ્યાઓ બસ આ જ પ્રોબ્લેમ છે એટલે જ આપણે આ સંખ્યાઓ આ રીતે છગડીયા કૌંસમાં ગણ દ્વારા નહીં દર્શાવી શકીએ તો હવે આની કઈ રીતે દર્શાવશો તો બસ આની દર્શાવવા માટે જ આપણે અંતરાલો ભણીએ છીએ તો હવે આપણે અંતરાલનું નિરૂપણ સમજીએ કારણ કે હવે તમને ખબર પડી ગઈ હશે કે અંતરાલમાં તો અનંત કિંમતો આવી શકે તો હવે આ અંતરાલમાં આવતી અનંત કિંમતોને કઈ રીતે લખીએ એ સમજીએ એટલે આપણે આ રીતે જો -3 ગુણમ છું આ અને 2 ગુણમ છું આ દેખાય છે ને 2 ગુણમ છું આ વચ્ચેની સંખ્યાઓ દર્શાવવી હોય તો ચાર સાથે સાથે લખતા જજો તમારી ફાઇલ નોટમાં એક સરસ મજાની નોટ બનાવજો
કે જેથી કરીને એ તમને કાયમ માટે યાદ રહે અને કાયમ માટે તમે એનો ઉપયોગ પણ કરી શકો. તો એક આના માટેની નોટ પણ તૈયાર રાખજો અને નોટમાં જે પ્રમાણે અહીંયાથી બોર્ડ વર્ક કરવામાં આવે અથવા તો અહીંયાથી જે પ્રમાણે બોર્ડ વર્ક હોય એ બોર્ડ વર્કનો એક એક સ્ક્રીનશોટ પણ લેતા રહેજો તમારા મોબાઈલથી, જેથી કરીને તમે જ્યારે પણ એ બોર્ડ વર્ક તમારી નોટમાં લખો ત્યારે એને વધારે સરળતાથી લખી શકો. એટલે આ ખાસ ધ્યાનમાં લેવું. તો આપણે જે વાસ્તવિક સંખ્યાઓનું નિર્માણ આપણે વિચારતા હતા સંખ્યા રેખામાં, જો એ માઇનસ 3 અને 2 વચ્ચેની બધી સંખ્યાઓની આપણે વાત કરતા હતા, હવે આ માઇનસ 3 અને 2 વચ્ચેની સંખ્યાઓને દર્શાવવા માટે આપણી પાસે ચાર પ્રકારો છે. સૌથી પહેલો પ્રકાર, આ માઇનસ 3 અને 2 વચ્ચે આવતી તમામ સંખ્યાઓ જે અહીંયા મેં દર્શાવેલી છે, બરાબર ધ્યાન દીધું, આ બધી જ સંખ્યાઓને પહેલા પ્રકારે દર્શાવશું એ છે સંવૃત અંતરાલ. એટલે પહેલો અંતરાલ એ છે સંવૃત અંતરાલ. હવે આ સંવૃત અંતરાલનું અર્થઘટન આપણે આ બંને વચ્ચે કરીએ. સંવૃત અંતરાલને આપણે આ રીતે સંકેતમાં લખશું એ અને બી, અને એની વચ્ચે આવો મોટો કૌંસ જેમ પણ બોલો છો, એક્ચ્યુઅલી અહીંયા અંતરાલના સ્વરૂપે છે. એ અલ્પવિરામ કરી અને બી લખવાનું આ રીતે દર્શાવો. હવે અહીંયા તમારે એ અને બી એટલે માઇનસ 3 અને 2 વચ્ચેની તમામ સંખ્યાઓ છે. તો આનો અર્થઘટન આપણે આવો કરશું. સંવૃત અંતરાલનો અર્થઘટન આમ થાય, એ અને બી નો અર્થ આપણે એવો કરશું, એવી બધી જ સંખ્યાઓ, જો બરાબર ધ્યાન આપજો, જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી છે, એક્સ બિલોંગ્સ ટુ આર. કઈ અર્થ સમજાય છે? એવી બધી સંખ્યાઓ આવી જશે કે જેમાં a નો સમાવેશ થાય, b નો સમાવેશ થાય, એની વચ્ચેની તમામ, આપણે જાણો છો વચ્ચેની તમામ સંખ્યાઓનો સમાવેશ થાય. તો માટે માઇનસ 3 થી 2 વચ્ચેની સંખ્યાઓને જો આમાં લખું તો આમ લખી શકું કે x એ જ્યાં માઇનસ 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ તેની વચ્ચેની તમામ સંખ્યાઓ પણ આવે. એટલે આનું અર્થઘટન આમ હશે કે એની તમામ સંખ્યાઓ માઇનસ 3 અને 2 તેમજ તેમની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ પણ આની અંદર આવે. તો આ રીતે આપણે સંવૃત અંતરાલ વ્યાખ્યાયિત કરી શકીએ. તો હવે તમે સમજી ગયા હશો, પહેલો અંતરાલ એટલે તમારે આમ કરવાનું, માઇનસ 3 અને 2 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા, જો માઇનસ 3 2 વચ્ચે પૂર્ણાંક સંખ્યા લખી તો આપણી પાસે z નું નિરૂપણ છે, પરંતુ આપણે બધી વાસ્તવિક સંખ્યા લેવી. બીજો પ્રકાર એ છે વિકૃત અંતરાલ. આપણે વિવૃત અંતરાલ કહીશું. તો હવે તમે સમજી ગયા હશો કે માઇનસ 3 અને 2 નો વિવૃત અંતરાલ એમાં એવી સંખ્યાઓ હશે કે જે માઇનસ 3 અને 2 ની વચ્ચે છે. તો માઇનસ 3 અને 2 ની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ એ વિવૃત અંતરાલ છે. તો હવે તમે સમજી ગયા હશો કે માઇનસ 3 અને 2 ન આવે આવે અને બાકીની તમામ સંખ્યાઓ આવે, એટલે આપણે એને આ રીતે લખશું માઇનસ 3 અને 2 વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓ
તો આ બીજો અને સૌથી મહત્વનો પ્રકાર ત્રીજો પ્રકાર કે હવે મારે સમજાવવાની જરૂર નથી તમને ખબર પડશે એક બાજુ બંધ છેડો રાખીએ અને એક બાજુ ખુલ્લો અંતરાલ કરી નાખીએ તો એને આપણે કહેશું સમરૂપ વિકૃત તરીકે જેને આપણે આ રીતે લખશું એક બાજુ બંધ છેડો એક બાજુ ખુલ્લો છેડો એનો અર્થ ઘટન તમે સમજી શકશો ને હવે હું આ રીતે લખતો નથી તમે સમજી શકવા જોઈએ આમ તો તમે તમારી જાતે લખી શકો છો એ બી એ ભાગ સમૃદ્ધ અને બી ભાગ વિવૃત તો એક છેડો બંધ એક છેડો ખુલ્લો તો આપણે એમ લખશું ને કે આની અંદર એવી સંખ્યાઓ આવે કે જેમાં પહેલી સંખ્યાનો સમાવેશ થાય બીજી સંખ્યાનો ન થાય એક્સ બિલોંગ્સ ટુ વાય તો આ રીતે આપણે કરશું અને છેડો ભાષામાં સમૃદ્ધ વિવૃત અંતરાલ તરીકે ઓળખીએ છીએ અને હવે છેલ્લો અંતરાલ તમે તમારી જાતે નક્કી કરશો એ અંતરાલ છે વિવૃત સમૃદ્ધ અંતરાલ તો છેલ્લો અંતરાલ એટલે કે ચોથો પ્રકાર વિવૃત સમૃદ્ધ અંતરાલ વચ્ચેની તમામ કિંમતોનો તો સમાવેશ થાય જ દરેક માહિતી અંતરાલ જો ચાર ભિન્ન પ્રકારે તમામ વાસ્તવિક સંખ્યાઓનું નિરૂપણ કરી શકે અને વચ્ચેની તો તમામ સંખ્યા દરેક અંતરાલમાં માત્ર આ કઈ આવે કે ન આવે તો ચાર ભિન્ન ને ના ભઈ આવે તો સમૃદ્ધ બે ન આવે તો વિરુદ્ધ એક આવે ને એક ન આવે તો સમૃદ્ધ અને હવે મિત્રો સૌથી મહત્વનું ખાસ યાદ રાખવાનું યાદ રાખો આખો ગુણ આપણે એવું કહીએ ને માઇનસ અનંત આ બાજુ માઇનસ અનંત ખબર નહીં એની આગળ હોઈ શકે એટલે માઇનસ અનંત વિરુદ્ધ પ્લસ અનંત વિરુદ્ધ તો આખો વાસ્તવિક સંખ્યા પણ આ જેને તમે અત્યાર સુધી ક્યારે આ રીતે લખ્યો નથી અને હવે આપણે શું બોલશું માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ નો વિરુદ્ધ અંતરાલ તો આ સાથે અંતરાલની સમજ અહીંયા પૂર્ણ થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે ચર્ચા કરીશું